9 विज्ञान प्रकरण 6 पेशीओ। अपने प्रकरण 5 नी अंदर सजीवनो पायानो एकम एटले के कोष एना विषे बात करी हती। एनी अंदर आपणे एवुं कह्युं के दरेक सजीव छे ए कोषोनो बनेलो छे। एक कोशी सजीव होय तो एना जीवननी बधी ज क्रियाओ छे ए एक ज कोष करे छे। दाखला तरीके आपणे अमीबानी वात करी हती के अमीबामां एक ज कोष द्वारा हलनचलन पण थाय, खोराकनुं अंतःग्रहण पण थाय अने वायुओनो विनिमय अने उत्सर्जन आ बधा कार्यो छे ए एक ज कोष छे करे छे। पण जो बहुकोषीय सजीव होय तो बहुकोषीय सजीवनी अंदर लाखोनी संख्यानी अंदर कोषो आवेला छे अने ते बधा ज कोषो छे ते जुदा जुदा कार्यो करवा माटे जुदा जुदा कार्यो छे एनी वहेंचणी एनी अंदर थयेली होय छे। अमुक प्रकारना विशिष्ट जे कार्यो छे તે કાર્યો કરતો કોષોનો આખો એક સમૂહ હોય છે અને તે સમૂહ છે એ આવા વિશિષ્ટ કાર્યો કરે છે। માનવની અંદર સ્નાયુ કોષોનું સંકોચન અને શિથિલન એ પણ હલનચલનના લીધે થાય છે। ચેતાકોષો છે એ સંદેશાઓનું વહન કરે છે, રુધિર દ્વારા ઓક્સિજન, ખોરાક ગ્રહણ, અંતઃસ્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય છે। વનસ્પતિ વાહક પેશીઓ દ્વારા ખોરાક અને પાણીનું વહન કરે છે। મૂળ દ્વારા પાણીનું શોષણ થયેલું હોય તો મૂળમાંથી તેના પર્ણો સુધી પહોંચાડવાનું કામ વાહક પેશી કરે છે। પર્ણની અંદર ખોરાક તૈયાર થયેલો હોય તો એ મૂળ સુધી પહોંચાડવાનું કામ છે એ પણ વાહક પેશી કરે છે। એટલે કે ખોરાક અને પાણી છે એનું વહન એક ભાગમાંથી બીજા ભાગ સુધી થાય છે। આ રીતે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે, એટલે કે જુદા જુદા કાર્યો છે તે કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારના જે કોષો છે તે કોષોનો આખો જે સમૂહ હોય છે તે સમૂહની અંદર એ કામ કરે છે। એટલે કે શરીરની અંદર એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે એ ચોક્કસ પ્રકારના કોષોનો સમૂહ કરે છે અને કોષોનો જે આ સમૂહ છે એને પેશી કહે છે। આ જે પેશીઓ છે સજીવના શરીરની અંદર ભેગી થઈ અને આખા અંગની રચના કરે છે, એટલે કે રુધિર છે, અન્નવાહક અને સ્નાયુ આ બધી જુદા જુદા પ્રકારની પેશીઓ છે અને તે પેશીઓ છે એ પેશીઓ ભેગી મળી અને જુદા જુદા કાર્યો સાથે એક સાથે એકઠા થઈ અને તે કાર્યો કરે છે અને સમૂહમાં ગોઠવાઈ અને આ કોષો છે પેશીનું સ્વરૂપ ધારણ કરે છે। વનસ્પતિ અને પ્રાણીઓ છે એ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે, તો એના માટે જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓ એની પેશીઓના કાર્યો વિશે વાત કરીએ આપણે તો તેની પેશીઓની સંરચના છે એ સરખી હોય છે, બંને સમાન કાર્યો કરે છે। આ બંને વચ્ચે તફાવત છે। વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, તે સ્થળાંતર કરી શકતા નથી, એટલે કે વનસ્પતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી। બીજું કે વનસ્પતિને એક જગ્યાએ ટટ્ટાર ઊભા રહેવાનું છે, એટલે મોટાભાગની જે પેશીઓ છે એ પેશીઓ વનસ્પતિને મજબૂતાઈ આપવાવાળી, આધાર આપવાવાળી હોય છે।
અને એવી જે પેશીઓ છે એના જે કોષો છે સામાન્ય રીતે મૃત અવસ્થાની અંદર હોય છે. બીજી બાજુએ વાત કરીએ તો પ્રાણીઓ છે, તો પ્રાણીઓ માટે ખોરાક, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીંથી ત્યાં ભટકવું પડે છે, વિચરણ કરે છે. એટલે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ છે એ વધારે ઊર્જા વાપરે છે. વનસ્પતિ એક જ જગ્યાએ સ્થિર છે, જ્યારે પ્રાણીઓ છે એ અહીંથી ત્યાં વિચરણ કરે છે, ફરે છે. એટલે પ્રાણીઓ છે એ પ્રાણીઓની મોટાભાગની પેશીઓ છે તે જીવંત હોય છે. બીજું, પ્રાણી અને વનસ્પતિની વૃદ્ધિ વચ્ચે પણ એક સામાન્ય તફાવત છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી સીમિત રહે છે, એટલે કે વનસ્પતિ હોય એની અંદર અમુક પ્રદેશોની અંદર જ વૃદ્ધિ થતી રહે છે, જ્યારે પ્રાણીની અંદર આવું હોતું નથી. વનસ્પતિની અંદર કેટલીક પેશીઓ છે એ જીવંત પર્યંત વિભાજન પામતી રહે છે, એટલે કે આજીવન એની અંદર વૃદ્ધિ થતી રહે છે. આ પેશીઓ છે એ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતા છે એને આધારે વિવિધ પેશીઓને વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી, એટલે કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, મુખ્ય એના બે પ્રકાર પાડ્યા છે. પ્રાણીઓની અંદર કોષીય વૃદ્ધિ મોટાભાગે એકરૂપ કે સમાન હોય છે, આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમારેખા હોતી નથી. એટલે કે વનસ્પતિની અંદર વર્ધમાન અને અવર્ધમાન એવા પ્રદેશો હોય, પણ પ્રાણીઓની અંદર આવા કોઈ પ્રદેશ હોતા નથી. જટિલ વનસ્પતિની સરખામણી કરીએ તો જટિલ એટલે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે તે જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની જે રચના છે એ વધારે વિશિષ્ટ અને સીમિત હોય છે. એટલે કે ઉચ્ચ કક્ષાના જે સજીવો કહીએ આપણે, વનસ્પતિ અને પ્રાણીઓ, તેના અંગ અને અંગતંત્રોની જે રચના છે વધારે વિશિષ્ટ પ્રકારની છે. આ પાયાના જે તફાવત છે એ તફાવત કે જે ભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે છે, ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં એક બાજુએ વનસ્પતિ કે જે એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે પ્રાણીઓ છે પ્રચલન માટે અંગતંત્રોની અંદર વિભિન્ન પ્રકારના અનુકૂલનો ધરાવે છે. જટિલ અને ઉચ્ચ કક્ષાના જે પ્રાણી અને વનસ્પતિના શરીરની વાત કરીએ તો તેની પેશીઓ છે એ પેશીઓ બાબતની અંદર આપણે વિગતવાર છે એ ચર્ચા કરીશું. એમાં છે વનસ્પતિ પેશી. પહેલાં વનસ્પતિ પેશીની અંદર પહેલો એક પ્રકાર છે વર્ધનશીલ પેશી. આના માટે એક પ્રયોગ આપ્યો છે, આકૃતિની અંદર આપણને આપ્યું છે કે બે કાચની બરણીઓ છે અને આ બંને બરણીઓ કાચની એની અંદર ડુંગળી છે, એ ડુંગળીના પાણી વડે સંપૂર્ણ ભરી અને બે ડુંગળી છે તે ડુંગળી રાખેલી છે. હવે આ ડુંગળીના બે કંદ છે, બંને છે એક જાર, બંને એક એક ડુંગળીને એક એક જાર ઉપર મૂકેલા છે. હવે થોડા દિવસો પછી એના જે મૂળ છે એ મૂળની અંદર એની લંબાઈમાં થતો વધારો છે તે આપણે અહીં નોંધીશું. એના મૂળ છે તે મૂળની અંદર કેટલી લંબાઈ થાય છે તે નોંધીએ આપણે. ત્યારબાદ એક ડુંગળી છે એના મૂળ છે એને આપણે થોડાક કાપી દઈએ, ટોચ આગળથી કાપી લઈએ, ફરીથી પાછું આ બંને ડુંગળી છે એમને એમ રાખી અને પાછું એના કદની અંદર મૂળ છે એ મૂળની લંબાઈમાં કેવી વૃદ્ધિ થાય છે તેનો આપણે અવલોકન કરીશું. 5-6 દિવસ સુધી આપણે એને અવલોકન કરી
અને એની મૂળની લંબાઈ છે એ માપીશું. એના પરથી આપણને કેટલાક પ્રશ્નોના જવાબ છે એ મળશે. પ્રથમ પ્રશ્ન છે કે આ બંને જે જાર છે એની અંદર ડુંગળીના કદના મૂળની લંબાઈ કઈ જારની અંદર વધારે જોવા મળે છે આપણને અને શા માટે? જેમાં આપણે કાપી નાખી છે એમાં ઓછી લંબાઈ જોવા મળશે, જ્યારે કાપી નથી એના મૂળ છે તે વધારે લાંબા હશે. બીજું, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે, બીજી જે ડુંગળી હતી એને આપણે કાપી નાખ્યા મૂળ, તો કાપ્યા પછી પણ થોડીક એની અંદર વૃદ્ધિ આપણને જોવા મળે છે? અને ત્રીજો પ્રશ્ન છે, જ્યારે આપણે બીજી જારમાં રાખેલ ડુંગળીના કદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે એ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? ના, એ વૃદ્ધિ બંધ કરતો નથી. કાપ્યા પછી પણ ફરીથી પાછી એની વૃદ્ધિ છે શરૂ થાય છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર આ પ્રકારની જે વૃદ્ધિ છે તે વૃદ્ધિ થવાનું એ ચાલુ રાખે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ છે એ અમુક ચોક્કસ વિસ્તારોની અંદર કે ચોક્કસ પ્રદેશોની અંદર જ જોવા મળે છે, અને એવું થવાનું જે કારણ છે તે વિભાજનશીલ પેશીના લીધે થાય છે. આ પેશી છે એ અમુક ચોક્કસ પ્રકારના પ્રદેશોમાં જ જોવા મળે છે. એમાં જોઈએ તો વર્ધનશીલ પેશી છે એ કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાશ્વીય અને આંતરવિષ્ટ એમ ત્રણ પ્રકારોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ધનશીલ પેશી છે એના દ્વારા નિર્માણ પામેલા નવા કોષો છે એ શરૂઆતની અંદર વર્ધનશીલ જેવા હોય છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામે અને મોટા થતા જાય, પરિપક્વ બને, તેમ તેના લક્ષણો છે ધીમે ધીમે પરિવર્તન પામે છે. અને બીજી જે પેશીઓ છે એ બીજી પેશીઓના ઘટકો સ્વરૂપે એનું વિભાજન થાય છે. આકૃતિની અંદર આપણને આપેલું છે કે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે, પાશ્વીય વર્ધનશીલ પેશી છે અને અગ્રસ્ત છે. આ પ્રમાણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે વનસ્પતિ છે એની ટોચ તરફના ભાગની અંદર આવેલી છે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે તે મધ્ય ભાગની અંદર છે, અને નીચેના ભાગની અંદર પાશ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે. એટલે આ પ્રમાણે આકૃતિની અંદર આપણને વર્ધનશીલ પેશી છે તેનું સ્થાન દર્શાવેલું છે. એટલે કે વર્ધનશીલ પેશી છે એ મૂળ અને પ્રકાંડ અને વનસ્પતિનો અગ્રસ્ત ભાગ એમ ત્રણ અલગ અલગ ભાગની અંદર એ આવેલી છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગની અંદર હોય છે અને તેની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. પ્રકાંડના પરિઘીય વિસ્તાર અને મૂળની અંદર વૃદ્ધિ છે એ પાશ્વીય વર્ધનશીલ પેશીને લીધે થાય છે, અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે વનસ્પતિની જે ગાંઠ છે એની નજીક જોવા મળે છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે અને તેની અંદર કોષરસ છે એ વધારે ઘટ, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. બીજું કે આ કોષો છે તે કોષો એ રસદાની ધરાવતા નથી. આપણને એમ થાય કે કેમ રસદાની ધરાવતા નથી? તેના માટે કોષો પર આધારિત આપણું જે પાછળનું પ્રકરણ છે એની અંદર રસદાનીના જે કાર્યો છે એની અંદર આપણે શીખીશું. બીજો પ્રકાર છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી દ્વારા જે નિર્માણ પામેલા કોષો હોય તે કોષો એક વિશિષ્ટ કાર્ય કરે અને પછી એ વિભાજન પામવાની ક્ષમતા છે ગુમાવે છે, જેના પરિણામે
સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ અથવા આકાર છે એ પ્રાપ્ત કરવાની ક્રિયા છે, જેને વિભેદીકરણ કહેવામાં આવે છે. અને વિભેદીકરણને લીધે વિવિધ પ્રકારની પેશીઓનો વિકાસ થાય છે. આકૃતિની અંદર જોઈએ તો આકૃતિની અંદર આપણને પ્રકાંડ છે એ પ્રકાંડનો આડો છેદ આપ્યો છે, એની અંદર જોવા મળતી જુદા જુદા પ્રકારની પેશીઓ છે તે પેશીઓ દર્શાવેલી છે. જે સૌથી બહારનું આવરણ છે તે સૌથી બહારના આવરણની અંદર અધિસ્થર છે. સૌથી બહારનો જે ભાગ છે તે અધિસ્થર, ત્યાર પછીનો જે ભાગ છે તે સ્થૂલ કોણક છે, વચ્ચેનો ભાગ છે તે મૃદુતક છે, ત્યાર પછી અન્નવાહક છે, વચ્ચેના ભાગની અંદર જલવાહક છે, અને પછી વાહીપુલ છે. આ રીતે પ્રકાંડ છે તે પ્રકારના આડા છેદની અંદર આપણને જુદા જુદા પ્રકારની પેશીઓ છે તે જોવા મળે છે. એ જ રીતે પ્રકાંડ છે એનો ઊભો છેદ દર્શાવીએ તો ઊભો છેદ પણ આ પ્રમાણે આપણને જુદા જુદા પ્રકારની પેશીઓ છે તે એની અંદર જોવા મળે છે, જેમાં ઉપરનો ભાગ છે તે ક્યુટિકલ છે, પછી અધિસ્તર આવે, સ્થૂલ કોણક છે, રુદુતક પેશી છે, અન્નવાહક પેશી છે. આ જ રીતે વચ્ચેના ભાગની અંદર જલવાહક પેશી છે એ આપણને જોવા મળે છે. આવા જે વનસ્પતિ છે એ વનસ્પતિના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે, અને તે અવકાશ છે એ અવકાશ જેને આપણે રસધાની કહીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર બધા જે કોષો છે એ કોષોની રચના એક સમાન નથી, જુદા જુદા પ્રકારના કોષો આપણને આની અંદર જોવા મળે છે. મૂળનો આડો છેદ લઈએ તો એની અંદર પણ વનસ્પતિના મૂળ અને પ્રકારના છેદ લઈને અભ્યાસ કરીએ તો એમાં પણ આપણને જુદા જુદા પ્રકારના કોષો છે તે જોવા મળે છે. સ્થાયી પેશીનો બીજો એક પેટા પ્રકાર છે સરળ સ્થાયી પેશી, જે અધિસ્તરની નીચે આવેલા થોડા સ્તરના જે કોષો છે જે સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી કહે છે. મૃદુતક વધુ સામાન્ય સરળ સ્થાયી પેશી છે, જે પાતળી કોષ દિવાલવાળા કોષોની બનેલી છે, અને આ કોષો છે તે જીવંત છે અને શિથિલ ગોઠવણી ધરાવે છે. આ પ્રકારની પેશીના જે કોષો છે એના વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ રહેલો છે. આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરે છે. અમુક સંજોગોની અંદર આ મૃદુતક પેશી છે ક્લોરોફિલ ધરાવે છે, એટલે કે હરિતકણ ધરાવે છે, અને હરિતકણો છે એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલા માટે આને હરિતકણોત્તક અથવા નીલકણોત્તક પેશી કહે છે. જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાયુ કોટરો છે એ મૃદુતક પેશીના કોષોમાં આવે છે, જે વનસ્પતિને તરવા માટે તારક બળ અથવા ઉત્પ્લાવક બળ આપે છે. આ પ્રકારની જે પેશી છે એને વાયુતક પેશી કહેવામાં આવે છે. બીજું છે વનસ્પતિઓની જે નમ્યતા છે એટલે કે સ્થિતિસ્થાપકતા છે, એનો એક લક્ષણ સ્થાયી પેશી અને સ્થૂલ કણક પેશીને કારણે છે. જે વનસ્પતિના જુદા જુદા ભાગો એટલે કે સૂત્રો વેલાઓના પ્રકારને તૂટ્યા વગર વળવાની જે નમ્યતા છે તે બક્ષે છે, એટલે વનસ્પતિ છે એ વનસ્પતિને યાંત્રિક આધાર પણ આપે છે. આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં પણ જોઈ શકીએ છીએ. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત અને મોટા હોય છે, અને કોષોની વચ્ચે અવકાશ હોય છે જે આપણને આકૃતિની અંદર
દર્શાવેલો છે. આ જે કોષો છે એ કોષોની વચ્ચે અવકાશ છે. નીચેની આકૃતિ છે એની અંદર પણ આપણને અવકાશ છે તે દર્શાવેલો છે. કોષોની જે દિવાલ છે તે દિવાલ છે જાડી લિગ્નિનયુક્ત દિવાલ છે. બીજા પ્રકારની પેશી છે એ પેશીની અંદર લિગ્નિનનું પડ છે કોષ દિવાલ અને વચ્ચેના ભાગની અંદર સાંકડો અવકાશ દર્શાવેલો છે. એટલે આ રીતે વનસ્પતિ છે એ વનસ્પતિની જુદા જુદા પ્રકારની જે સરળ પેશીઓ છે એ સરળ પેશીઓ તો એ ક્રમની અંદર જોઈએ તો આપણને રુદુત્તક પેશી, ત્યાર પછી સ્થૂલકોણક પેશી, ત્યાર પછી દ્રઢોતક પેશી અને અનુપ્રસ્થ છેદ અને આયામ છે. આ રીતે આપણે જુદા જુદા પ્રકારની પેશીઓ છે તે પેશીઓ જોવા મળે છે. આ સિવાય પણ બીજા એક પ્રકારની સ્થાયી પેશી છે જેને દ્રઢોતક પેશી કહે છે. આ જે દ્રઢોતક પેશી છે તે પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે નાળિયેર છે એ નાળિયેરીના રેસાઓ છે એની જે છાલ છે એ છાલ એ દ્રઢોતક પેશીની બનેલી છે. આ પેશીના જે કોષો છે તે મૃત હોય છે, પાછા લાંબા અને પાતળા હોય છે. એનું કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ છે એ લિગ્નિનને લીધે જાડી હોય છે. કોષ દિવાલ જાડી હોય એટલે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ પેશી છે તે પેશી એ પ્રકાંડમાં વાહીપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજા બીજ અને ફળોની કઠણ છાલની અંદર પણ જોવા મળે છે અને તે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. બીજી એક પ્રવૃત્તિ આપી છે આપણને કે રિયો એટલે કે ટ્રેડેસ્કેન્શિયાના તોડેલા તાજા પર્ણ લઈ તેને દબાણ આપી અને એવી રીતે તોડીએ કે જેથી પર્ણની છાલ છે નીકળી આવે અને આ છાલ છે એને અલગ કરી પાણી ભરેલી પેટ્રી ડિશની અંદર મૂકી સેફ્રેનિનના થોડા ટીપાં મૂકીએ અને થોડા સમય પછી એટલે કે લગભગ 2 મિનિટ પછી સ્લાઇડ ઉપર એને મૂકી અને માઇક્રોસ્કોપની અંદર આપણે અવલોકન કરીશું તો અવલોકન કરતાં સૌથી બહારના સ્તરના કોષો આપણને જોવા મળે છે જેને આપણે અધિસ્તર કહીએ છીએ. અધિસ્તર છે એ અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે. શુષ્ક વસાહત છે તો એ શુષ્ક વસાહતોની અંદર કેટલીક વનસ્પતિઓની અંદર અધિસ્તર છે તે જાડું હોય છે અને તે પાણી ગુમાવવાની સાથે વનસ્પતિને રક્ષણ આપે છે. બીજું કે વનસ્પતિ છે એની જે બાહ્ય આવરણ છે એ બાહ્ય આવરણ વડે આખી સપાટી ઢંકાયેલી હોય છે જે વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપવાનું કામ કરે છે. વનસ્પતિના હવાઈ ભાગો છે તેના કોષો છે જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે. એટલે કે આવી જે વનસ્પતિ છે એ વનસ્પતિ હંમેશા પાણીની અંદર જ રહેતી હોય તો પાણી છે એના લીધે એના પર્ણો છે તે કોવાઈ ના જાય એટલા માટે એ પર્ણો હોય એની ઉપરના ભાગે બહારના ભાગની અંદર એક મીણ જેવો પદાર્થ આવેલો છે જેથી એને પાણીની અસર થતી નથી. બીજું એ મીણ જેવા સ્ત્રાવને કારણે વધારાનું પાણી છે એ પાણીનો વ્યય પણ થતો નથી, વધારાનું પાણી છે એમાંથી નીકળતું નથી. બીજું યાંત્રિક ઈજા અને પરોપજીવીઓ હોય એની ફૂગ સામે પણ એને રક્ષણ મળે છે. એટલે મીણ જેવો પદાર્થ છે એનાથી વનસ્પતિ છે અને બીજા પરોપજીવીઓ નુકસાન ના કરે કે એને ફૂગ પણ લાગે નહીં. અધિસ્તરીય કોષો છે એનું કાર્ય છે રક્ષણ કરવાનું છે. એટલે તેના સ્તરના કોષો કોઈપણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. મોટાભાગના જે અધિસ્તરીય કોષો છે તે ચપટા હોય છે
તેમની બાહ્ય અને પાર્શ્વ કોષ દિવાલ છે તે આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. એ આકૃતિની અંદર આપણને આ કોષો છે તે બતાવેલા છે. વાયુરંધ્ર છે, રક્ષક કોષ છે અને અધિસ્તરીય કોષો છે. એનો સમતલીય અને પાર્શ્વ દેખાવ છે તે કઈ રીતે દેખાય છે તે આપણને આકૃતિની અંદર દર્શાવેલું છે. પર્ણ છે એનું જે બહારનું સ્તર છે એના ઉપર નાના છિદ્રો આવેલા હોય છે જેને આપણે વાયુરંધ્રો કહીએ છીએ. આ જે વાયુરંધ્રો છે તે વાયુરંધ્રો એ વૃકાકાર અથવા મૂત્રપિંડ આકારના બે કોષો સાથે જોડાયેલા હોય તેવા આપણને જોવા મળે છે, જેને રક્ષક કોષો કહે છે. તે કોષો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે, એટલે કે હવાની અંદરથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેનો જે વિનિમય થાય એના માટે એ કામ કરે છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને એમાં હવામાં ઓક્સિજન મુક્ત કરે, આ કાર્ય છે એ આ કોષો કરે છે. બીજું બાષ્પોત્સર્જન એટલે કે ઉસ્વેદન કહીએ આપણે, વધારાનું જે પાણી છે તે ગુમાવવાની ક્રિયા, તો એ ક્રિયા છે એ પણ આ વાયુરંધ્રો દ્વારા થાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે એના માટે કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ આવશ્યક છે. વનસ્પતિઓની અંદર બાષ્પોત્સર્જનની ભૂમિકા છે, તેની અંદર પણ બાષ્પોત્સર્જનની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ વાયુઓનો આવજા થાય છે. મૂળના અધિસ્તરીય કોષો છે એનું શોષણ કરવાનું કામ કરે છે. મૂળ છે પાણીનું શોષણ કરે છે. મૂળ છે એની ઉપર વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધો આવેલા છે જે પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. રણ નિવાસી જે વનસ્પતિ છે, રણમાં ઉગતી વનસ્પતિ જેને મરુ નિવાસી કહીએ છીએ, આ વનસ્પતિની અંદર અધિસ્તર છે તે જાડું હોય છે. મીણ જેવું અસ્તર એટલે કે ક્યુટિનનું બાહ્ય સપાટી પર સ્થૂલન થયેલું છે. હવે આ જે પદાર્થ છે, મીણ જેવો પદાર્થ આ રણનિવાસી વનસ્પતિની અંદર કેમ થયો હશે એનું કારણ આપણે વિચારીએ તો રણની અંદર પાણી વનસ્પતિને ખૂબ ઓછું મળે છે, એટલે એના પર્ણો છે એ પર્ણો ઉપર મીણ જેવો પદાર્થ હોય જેથી કરીને બાષ્પીભવનથી પાણી છે એ ઉડે નહીં અને પાણી છે તે બચાવી શકે. બીજો એક પ્રશ્ન છે કે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર એ તરુણ પ્રકારના બાહ્ય સ્તર કરતાં જુદું હોય છે, એની અંદર આપણને ફેર જોવા મળે છે. એનું કારણ કે જેમ જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેમ તેની બહારની જે રક્ષણાત્મક સપાટી છે એની અંદર ફેરફાર થાય છે. બહારનો જે વિસ્તાર છે એની અંદર રહેલી જે વર્ધન પેશીની પટ્ટીઓ છે તે પટ્ટીઓની સ્તરીય જે રચના છે તે રચના જેને આપણે છાલ કહીએ છીએ તો એ છાલ છે વધારે સ્તરવાળી બને છે. જેમ જેમ એની ઉંમર વધે વૃક્ષની તેમ તેમ એના ઉપર એક પછી એક છાલ છે એના પડ જામતા જાય છે અને જેમ અંદરથી નવા પડ જામે તેમ ઉપરના છાલના જે કોષો છે તે મૃત થતા જાય છે. આ આંતરકોષીય અવકાશ વગર એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલી પેશી છે. તેની કોષ દિવાલ પર સુબેરિન નામનું રસાયણ છે એ સ્થુલિત થયેલું છે જે છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. એટલે જે વનસ્પતિની બહારની જે છાલ છે એના ઉપર આ સુબેરિન નામનું જે રસાયણ છે તે રસાયણ તો એ હવાની અંદર રહેલું જે પાણી છે એ પાણી કે હવા છે એને અંદર આવવા દેતું નથી, અપ્રવેશશીલ બનાવી દે છે. આકૃતિની અંદર જોઈએ તો આપણને અહીંયા ત્વચાના કોષો અને તૂટેલું અધિસ્તર
દર્શાવેલું છે. રક્ષણાત્મક પેશી છે જે વનસ્પતિ છે એ વનસ્પતિની સૌથી બહારના ભાગની અંદર આવેલી પેશી છે. જે આપણે છાલ કહીએ છીએ તે છાલ ઉપર આવેલી આ પેશી છે. ત્યાર પછી બીજો એક પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. આ જટિલ સ્થાયી પેશી છે એ પેશીને સરળ સ્થાયી પેશી પણ કહે છે. બીજા પ્રકારની જે પેશી છે તે જટિલ સ્થાયી પેશી છે. જટિલ સ્થાયી પેશી એ એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી છે અને આ બધી પેશીઓ એકસાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક આ પ્રકારની જટિલ સ્થાયી પેશીના ઉદાહરણો છે. એટલે કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી આ બંને પ્રકારની પેશીઓ એ જટિલ સ્થાયી પેશીઓ છે. તેઓ બંનેને વાહક પેશી પણ કહે છે. જલવાહક અને અન્નવાહક છે એને વાહક પેશી પણ કહેવામાં આવે છે. જલવાહક અને અન્નવાહક બંને સાથે મળીને કહીએ તો એને વાહી પુલ કહેવામાં આવે છે. એટલે કે વાહી પુલનું નિર્માણ કરે છે. જટિલ વનસ્પતિઓની બીજી લાક્ષણિકતા એ છે કે તે સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. એટલે કે જમીન ઉપર રહેવા માટે અનુકૂળ થયેલી છે. આકૃતિની અંદર જોઈએ તો પ્રકારનો એક ભાગ દર્શાવેલો છે. આ પ્રકારનો જે એક ભાગ છે જલવાહિનીકી છે, એકની અંદર જલવાહિની છે અને આ જલવાહક મૃદુત્તક છે. આ સિવાય નીચેની જે આકૃતિ છે તેની અંદર અન્નવાહક છે એનો છેદ બતાવેલો છે, જેમાં ચાલની પટ્ટિકા, ચાલની નલિકા, અન્નવાહક મૃદુત્તક અને સાથી કોષ છે તે દર્શાવેલા છે. જલવાહિનીકી અને જલવાહિની આ બંને પુખ્ત હોય છે ત્યારે કોષ દિવાલ છે એની જાડી અને મૃત કોષો ધરાવે છે. જલવાહિનીકી અને જલવાહિનીની નલિકાકાર જે રચના છે તે રચના એ પાણી અને ખનિજના ક્ષારોને ઉપર તરફ લઈ જવાનું કામ કરે છે. એટલે કે ઉદ્ધવર તરફ એ સ્થળાંતર કરે છે. મૃદુત્તક પેશી છે એ મૃદુત્તક પેશી એ ખોરાકનો સંગ્રહ કરે છે. જલવાહક તંતુઓ છે એ આધારોત્તક કાર્ય કરે છે. એટલે અન્નવાહક પેશી એ પાંચ પ્રકારના એકમો છે એના ભાગ છે તે દર્શાવે છે. ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુત્તક આટલા ભાગ છે તે અન્નવાહક પેશીના છે. જેમાં ચાલની નલિકા છે એ છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર હોય છે. અન્નવાહક પેશી અને જલવાહક પેશી આ બંનેથી અલગ પદાર્થોને કોષોમાં બંને દિશાઓમાં એ ગતિ કરાવી શકે છે. અન્નવાહક છે તો એ ખોરાકનું વહન કરે છે અને જલવાહક છે તે પાણીનું વહન કરે છે. અન્નવાહક તંતુઓ સિવાયના કોષો કે એકમો છે જીવંત કોષો કે એકમો છે. આકૃતિની અંદર આપણને તે દર્શાવેલા છે. આ રીતે અન્નવાહક અને જલવાહક પેશી છે તે વનસ્પતિની અંદર જોવા મળે છે. અન્નવાહક પેશીઓ ત્યાર પછીનો નવો મુદ્દો છે પ્રાણી પેશી. ઉપર આપણે જે વાત કરી તેની અંદર તેના ઉપરથી કેટલાક પ્રશ્નો છે તે આપણને આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન કે સરળ પેશીના કેટલા પ્રકારો છે. એટલે કે જે સરળ પેશીઓ છે તે સરળ પેશી એ સરળ પેશીના મુખ્ય જે પ્રકારો છે તે પ્રકારોની વાત કરેલી છે. સરળ સ્થાયી પેશી છે, સ્થાયી પેશી છે, તે બધા એના પ્રકારો છે. બીજો પ્રશ્ન છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે. આપણે આગળ આકૃતિની અંદર જોયું હતું કે અગ્રસ્ત જે પેશી છે તે તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ વનસ્પતિનું જે મૂળનો ટોચનો ભાગ હોય તે ટોચના ભાગની અંદર જ્યાં વૃદ્ધિ
વધારે થતી હોય તે ભાગની અંદર મળી આવે છે. ત્રીજો પ્રશ્ન છે, નાળિયેરના રેસાઓ છે તે કઈ પેશીના બનેલા છે? તો નાળિયેરના રેસાઓ છે તે સામાન્ય રીતે કહીએ આપણે તો જે જાડી લિગ્નિનયુક્ત દિવાલ ધરાવે છે તેવા પ્રકારની જે પેશી છે, દ્રઢોતક પેશી, તે દ્રઢોતક પેશીના મુખ્યત્વે બનેલા છે. અન્નવાહકના ઘટક કે એકમો કયા છે? અન્નવાહક પેશી છે તો અન્નવાહક પેશીના ઘટકો, જેમાં આપણે છેલ્લે વાત કરી કે અન્નવાહક પેશી છે એ અન્નવાહક પેશીની અંદર મુખ્યત્વે જે કોષો છે તે કોષો જેમાં ચાલની પટ્ટિકા છે, ચાલની નલિકા છે, અન્નવાહક મૃદુતક છે, સાથી કોષ છે, આ બધા એના પ્રકાર છે. ત્યાર પછીનો નવો મુદ્દો આપણો શરૂ થાય છે પ્રાણી પેશીઓનો. પ્રાણી પેશીઓ વિશે આપણે હવે પછીના એપિસોડની અંદર વાત કરીશું પ્રાણી પેશી વિશે. આભાર.